ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા જૂઠું બોલવાની ટેવ ધરાવે છે અને તેમનું આ જૂઠ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું છે. પહેલા સરકારના નાણાંથી તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલમાં પોતે જ મફત સારવાર આપતા હોવાનું જૂઠ, ત્યારબાદ તેમની હોસ્પિટલમાં કોઈ જ દર્દીનું મોત નથી થયું, પરંતુ તેના પર પણ અમે પ્રકાશ પાડ્યો કે શશિકાંત પંડ્યા સંચાલિત જનતા હોસ્પિટલમાં ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને બારોબાર રવાના કરી દેવામાં આવતા હતા. ત્યારબાદ અમે એ પણ બતાવ્યું કે આ હોસ્પિટલમાં અગાઉ એક મહિલાને સારવાર આપવાનો ઇનકાર કરતા આ મહિલાનું મોત નીપજ્યું હતું. ડીસામાં મોદી સમાજની આ મહિલાના મોત બાદ આ મહિલાએ તેની હૈયાવરાળ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ ઠાલવી હતી. તેમની આ હૈયાવરાળને અમે બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરી અને દર્શકોને બતાવી, ત્યારે આજે અમે તમને શશિકાંત પંડ્યાનું વધુ એક જૂઠને ખુલ્લું પાડવામાં આવી રહ્યું છે. આ જૂઠ ખૂબ ખૂબ જ સંગીન જૂઠ છે. એક સ્થાનિક વેબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતે જ જણાવી રહ્યા છે કે તેમણે જનતાની સેવા કરવા માટે શરૂ કરેલી જનતા હોસ્પિટલ માટે સરકાર પાસેથી એક રૂપિયાની પણ સહાય ના લીધી હોવાનો દાવો કરી રહ્યા છે. અને સાથે સાથે શશિકાંત પંડ્યા ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે કે જો કોઈ કહે કે તેમણે સરકાર પાસેથી એક રૂપિયાની પણ સહાય લીધી હોય તો તે જાહેર જીવન છોડી દેવા તૈયાર છે. બેશક તેમની આ વાતમાં દમ છે અને તે આ વાત 19 ઓગસ્ટના સાંજે 3:45ના કેમેરા સામે જણાવી રહ્યા છે. હું ડીસામાં ચૂંટાયા પછી ડીસાની પ્રજાનો જે મારા ઉપર ઋણ છે એ ઋણ તો મિત્રો ક્યારે ઉતરી છે, પણ તે ઉતારવાનો પ્રયાસ કર્યો છે આ જનતા હોસ્પિટલના નામે. અને જનતા હોસ્પિટલ મેં જનતાને સુપૃત કરી છે અને લોકો કહેતા હોય આજની તારીખ છે 19 તારીખ છે, 19 તારીખે અત્યારે 3:40 થઈ છે મિત્રો, 3:45 સુધી સરકારમાંથી મેં એક પણ રૂપિયાની સહાય લીધી નથી. કોઈ જે મારે ગંભોરા ફેંકતા હોય ને તો આજની 19 તારીખે 3:45 પહેલાનું મારી કોઈ વાઉચર બતાવી દે મને આટલા રૂપિયા આપવામાં આવ્યા છે, હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. અમારી ખુલ્લી ચેલેન્જ છે. છાતી ઠોકીને દાવો કરનાર શશિકાંત પંડ્યા જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને એક રૂપિયાની સહાય લીધી નથી અને જનતાના હિત માટે તેમણે જનતા હોસ્પિટલ સરકારના નાણાં વગર શરૂ કરી છે અને સરકારના નાણાંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. એટલે કે લોકોને સમજાવી રહ્યા છે કે આ હોસ્પિટલમાં સરકારનું કોઈ જ અનુદાન નથી અને સરકારના અનુદાન વગર તે પોતે જ આ સેવા તેમના દ્વારા જ આપી રહ્યા છે. એટલે કે જનતા હોસ્પિટલનો આખે આખો જસ પોતાના નામે જ ખાટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો તેમણે સરકાર પાસેથી નાણાં ના લીધા હોય તો ખરેખર બીકે ન્યૂઝ ચેનલની ટીમ પણ તેમને અભિનંદન આપે છે. પરંતુ હવે અમે તમને ધારાસભ્ય શશિકાંત પંડ્યાના આ છાતી ઠોકીને કરવામાં આવી રહેલા દાવાની સત્યતા દર્શાવીએ. તેમનો દાવો છે કે તેમણે જનતા હોસ્પિટલ માટે સરકાર પાસેથી એક રૂપિયો પણ લીધો નથી અને જો કોઈ સાબિત કરી બતાવે તો તે જાહેર જીવન છોડવા તૈયાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી ડૉક્ટર ભરત મિસ્ત્રી શું જણાવી રહ્યા છે તે જુઓ સાંભળો. અત્રેની બનાસકાંઠા જિલ્લાની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જનતા હોસ્પિટલ ડીસા ખાતે જેમને ડેઝિગ્નેટ કરવામાં આવેલ છે કોવિડ હોસ્પિટલ તરીકે, જેમને અત્યાર સુધી એમાં ડિસેમ્બર અંતે 2,48,00,000 ચૂકવણું કરવામાં આવ્યું છે, જેમાંથી એમ સરકારની ગાઈડલાઈન અનુસાર આ ચૂકવણું કરવામાં આવેલ છે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અલગ અલગ એના આઈસીયુ એસડીયુ બેડ વેન્ટિલેટર બેડ અને આઇસોલેશન વેડના ચૂકવણો કરતા હોય છે. એમાં એમની પથારીની ખાલી બેડના પ્રમાણે અંદાજિત 98,00,000 જેવું ચૂકવવાનું થયું છે અને 1.5 કરોડ આસપાસ એમની બેડ ભરેલા બેડની ચૂકવણું કરવામાં આવેલી છે. એક તરફ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વેબ ચેનલ પર આવીને છાતી ઠોકીને જણાવી રહ્યા છે કે તેમના દ્વારા જનતા હોસ્પિટલને લઈ સરકાર પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી અને ચેલેન્જ આપી રહ્યા છે કે જો કોઈ સાબિત કરાવી બતાવે તો તે જાહેર જીવન છોડવા તૈયાર છે. તો બીજી તરફ એક જવાબદાર સરકારી અધિકારી જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જનતા હોસ્પિટલને અત્યાર સુધીમાં 2,48,00,000ની ચૂકવણી કરવામાં આવી છે, ત્યારે આ બંનેમાં સાચું કોણ? જો અધિકારી સાચું બોલી રહ્યો હોય તો ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ જાહેર જીવન છોડી દેવું જોઈએ, કારણ કે આ તેમની ચેલેન્જનો જવાબ છે.
અને જો તેમણે જનતા હોસ્પિટલ માટે ખરેખર 1 રૂપિયો ના લીધો હોય તો અધિકારી સામે ખોટું બોલવા બદલ કાર્યવાહી કરવી જોઈએ, ત્યારે આ બંને તર્કને લઈ આગામી સમયમાં ધારાસભ્યો તેમના દ્વારા આપવામાં આવી રહેલી ચેલેન્જનું કેટલું પાલન કરે છે તે જોવું રહ્યું. વધુમાં ધારાસભ્યો તેમના આ જ ઇન્ટરવ્યૂમાં એક વાત કરી છે કે કામ કોઈ કરે અને જસ કોઈ બીજું ખાટે, તો અમે જણાવી રહ્યા છીએ કે તેમનું આ કથન બરાબર તેમના પર જ ફિટ બેસી રહ્યું છે. કારણ કે ધારાસભ્યો અત્યારે તો ખુદ જ એવું કહી રહ્યા છે કે જે રીતે સરકારી અધિકારી જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જનતા હોસ્પિટલને 2,48,00,000 ચૂકવવામાં આવ્યા છે, તો બીજી તરફ શશિકાંત પંડ્યા સરકાર દ્વારા 1 પણ રૂપિયો ચૂકવવામાં ના આવ્યો હોવાનો દાવો કરીને આ સેવા પોતે જ ચલાવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. તો આને શું સમજવું? મિત્રો, કોઈ સોશિયલ મીડિયામાં કોઈ બીજી રીતે ખોટા પ્રસિદ્ધિમાં નથી માનતો. કામ કરે કોઈ અને પ્રસિદ્ધિ લે કોઈ એમાં હું નથી માનતો. ધારાસભ્ય એક જવાબદાર પદ છે અને ધારાસભ્ય જેવા પદ પર શશિકાંત પંડ્યા જાહેર જીવન છોડવાનું જે નિવેદન આપી રહ્યા છે તે ખૂબ જ ગંભીર છે. ધારાસભ્યો જે બોલ્યા છે તેનું પાલન કેટલું કરે છે તેનો હવે જિલ્લાની જનતા ઇંતજાર કરી રહી છે.